की ज्योत जलाते चले। मित्रों, आजनी सदी एटले 21मी सदी, जे विकासनी सदी, विज्ञान अने टेक्नोलॉजीनी सदी, इंटरनेटना माध्यमथी दुनियाने पोताना खिस्सामां राखवानी सदी, એ 21મી સદી। પણ આ સદીમાં કાયમી બની રહેવાનો એકમાત્ર ઉપાય અને આજની ખાસ જરૂરિયાત એટલે શિક્ષણ અને કેળવણી। કોઈ પણ સમાજ કે કોઈ પણ રાષ્ટ્ર શિક્ષણથી જ વિકાસશીલ, ચારિત્રશીલ અને પ્રેમસભર બની શકે છે। શિક્ષણના અભાવમાં ન તો વિકાસ શક્ય છે કે ન તો વિકાસની રૂપરેખા। આવા સંજોગોમાં કાકા સાહેબ કાલેકરની એક વાત યાદ આવે છે કે વિશ્વ જે રીતે વિકસી રહ્યું છે તે જોતા તો વિદ્યા વિનાનો નર પશુ જ રહેવાનો। મિત્રો, આધુનિક સમયમાં કહેવાય છે કે શિક્ષણ વગર આપણે બધા પંગુ છીએ ને શિક્ષણ જ આપણને તારી શકે તેમ છે। તેથી બધા જ કહે છે કે ધન કરતા જ્ઞાન મોટું છે, કારણ કે ધનનું તો આપણે રક્ષણ કરવું પડે છે, જ્યારે જ્ઞાન એ આપણું રક્ષણ કરે છે। આજે સમાજમાં કોઈ દૂષણ વ્યાપ્ત છે તો શિક્ષણના અભાવે જ ને, તો આના ઉપાય રૂપે સમાજના હોદ્દેદારો, રાજનીતિજ્ઞો અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ જો શિક્ષણ જાગૃતિના આંદોલન ઉઠાવશે તો ચોક્કસ છે કે શિક્ષણને સારી રીતે સુધારી શકાશે। તેથી જ સંસ્કૃતમાં કહ્યું છે કે સા વિદ્યાયા વિમુક્તયે। મિત્રો, જો આમ બને તો શિક્ષણ થકી એક પરિવર્તનની લહેર આવે એમ છે। એના માટે નેશનલ મંડેલાએ એવું કહ્યું છે કે એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વિપન વી કેન યુઝ ટુ ચેન્જ ધ વર્લ્ડ। મતલબ કે શિક્ષણ એક એવું શક્તિશાળી શસ્ત્ર છે કે જેના થકી દુનિયાને બદલી શકાય। પણ મારા મત પ્રમાણે શિક્ષણ એ ફક્ત ભણવું, ભણી ગણી નોકરી મેળવવી અને નોકરી મેળવ્યા બાદ પૈસા જ કમાવા એવું નથી, પણ આપણે તો શિક્ષણની વ્યાપકતા વધારવી જોઈએ જેથી આપણા સમાજમાં બદલાવ આવી શકે। શિક્ષણની વ્યાપકતા એટલે કે આપણો સર્વ પ્રકારે સર્વાંગી વિકાસ થાય, ઘડતર થાય તેવા પ્રયાસો કરવા જોઈએ, જેમ કે શારીરિક વિકાસ, માનસિક વિકાસ, સાંસ્કૃતિક ક્ષેત્ર વિકાસ, વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્ર વિકાસ જેવી બાબતો પર ખાસ ભાર આપવાની જરૂર છે, જેમાં શિક્ષણની સાથે સાથે રમત ગમતને પણ પ્રાધાન્ય આપવું જોઈએ જેથી આપણો ઉત્સાહ વધે, શારીરિક અને માનસિક મજબૂતાઈ આવે। આ ઉપરાંત ડિસિપ્લિનના પાઠ, ભક્તિભાવના પાઠ, પ્રમાણિકતાના પાઠ જો શીખવવામાં આવે અને સાથે વહેમ, અંધશ્રદ્ધા, રૂઢિચુસ્ત રિવાજો, પુરાતન માન્યતાઓ જેવા દુષ્ણ પ્રવર્તે છે તેને દૂર કરવાના સમજણના પાઠ જો શીખવવામાં આવે તો આવા જેમને હજારો સાંભળે છે એ બાબુ જ્યારે શ્રોતા, શિક્ષણ થકી સમાજમાં અનેરું પરિવર્તન આવવાના દિવસો દૂર નહીં આવે, કારણ કે આજે અમારા જેવા બાળકો માટે સરાહનીય છે કે જેમ કુમળા છોડને વાળી શકાય, કલમ કરી શકાય, તેમ બાળ માણસના ચિત્રપટ પર પ્રભાવ પાડી શકાય અને એ જ આજની સાચી જરૂરિયાત છે। મિત્રો, ડિસિપ્લિન બાબતે હું વાત કરું તો મેં સાંભળ્યું છે કે અમેરિકામાં લોકો જાતે જ ડિસિપ્લિન જાળવે છે, તે માટે કાયદો તો ઠીક છે પણ બોર્ડ કે બેનર પણ લગાવવા પડતા નથી। દાખલા તરીકે અમેરિકામાં રોડ પર બમ્પ આવે તો લોકોને વાંચવું પડતું નથી અને તેઓ જાતે જ સમજીને ગાડી ધીમી પાડી દે છે। બીજું, આપણે ગલતી કરીશું તો આપણે જ બીમાર પડીશું એ વાતને ધ્યાનમાં રાખી તેઓ સ્વચ્છતા જાળવે છે। મિત્રો, જો આમ બને તો મને લાગે છે કે ડિસિપ્લિનના પાઠ થકી સમાજમાં શિસ્ત અને સંસ્કાર આવશે, ભક્તિભાવના પાઠ થકી ભવિષ્યમાં ક્રાઇમ ઘટશે, પ્રમાણિકતાના પાઠ થકી ભ્રષ્ટાચાર ઘટશે। આમ આવા નવતર પ્રયોગો થકી શિક્ષણ જાગૃતિની એક જ્યોત પ્રગટાવે અને આ જ્યોત એક હાથથી બીજા હાથમાં, એક ગામમાંથી બીજા ગામમાં, એક શહેરમાંથી બીજા શહેરમાં અને છેલ્લે
આપણા ભારતનું જે કેન્દ્ર બિંદુ છે ત્યાં પહોંચે તો શિક્ષણ થકી જે પરિવર્તનની આશા રાખીએ છીએ તે ચોક્કસ પૂર્ણ થાય માટે આવા ઉમદા વિચારો અને ઉત્તમ કાર્ય માટે ફેરબદલનું પહેલું કદમ એ આપણા ગુરુજનો થકી થાય તેમ લાગે છે કારણ કે ચાણક્યએ એવું કહ્યું છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોતને પલટે જ્યોતે જ્યોત જલાતે ચલો શિક્ષણ કી જ્યોત જલાતે ચલો જ્યોતે જ્યોત જલાતે ચલો શિક્ષણ કી જ્યોત જલાતે ચલો હાથ સે હાથ મિલાતે ચલો શિક્ષણ કી જ્યોત જલાતે ચલો બસ છેલ્લે કહું તો નજરો કો બદલો નજારે બદલ જાયેંગે સોચ કો બદલો સિતારે બદલ જાયેંગે પર્વતો કો બદલને કી જરૂરત નહીં દિશા કો બદલો કિનારે બદલ જાયેંગે અસ્તુ જયેંગે।